હવે આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના 800 મેટ્રિક ટન પ્રતિદિન ક્ષમતાવાળા કેટલ ફીડ પ્લાન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું. હિંમતનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબરડેરીના રૂપિયા 210 કરોડના ખર્ચે 800 મેટ્રિક ટન પ્રતિદિનની ક્ષમતાવાળા અતિ આધુનિક કેટલ ફીડ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે આ કેટલ ફીડ પ્લાન્ટનો પ્રારંભ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધારા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહારનો પુરવઠો વધુ માત્રામાં મળશે. એટલું જ નહીં, ભૂરાકાકાએ 60 વર્ષ પહેલાં જે બીજ વાવ્યું હતું એ આજે સાબરડેરી તરીકે વટ વૃક્ષ બન્યું છે. 1970ની શરૂઆતથી લઈને આજના પ્લાન્ટના ઉદઘાટન બાદ 2000 મેટ્રિક ટન સાબરદાળનું ઉત્પાદન શક્ય બન્યું છે. આ પ્રસંગે શ્વેત ક્રાંતિની વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે શ્વેત ક્રાંતિની શરૂઆત ત્રિભુવન કાકાએ કરી હતી. શ્વેત ક્રાંતિને કારણે ગુજરાત નહીં વિશ્વભરમાં એક સહકારિતા ક્ષેત્રમાં અમૂલ પરિવર્તન આવ્યું છે. દેશમાં થતા દૂધ ઉત્પાદનની વાત કરતા અમિત શાહે કહ્યું કે વર્ષ 1970માં માથાદીઠ 40 ગ્રામ પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધ થતું હતું, જ્યારે આજે 2023-2024માં સમગ્ર દેશમાં માથાદીઠ 167 ગ્રામ દૈનિક દૂધ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આમ વૈશ્વિક સરેરાશ દૂધ ઉત્પાદન 170 ગ્રામ છે, જેના કરતાં ભારતની સરેરાશ વધારે છે, જે સહકારી માળખાના કારણે શક્ય બન્યું એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. અમિત શાહે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકી સમાજનું સ્વાસ્થ્ય અને આવક વધારવા અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પ્રાકૃતિક કૃષિની વાત કરતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી આવનારા દિવસોમાં ખેડૂતોની સમૃદ્ધિનું કારણ બનવાની છે. આ પ્રાકૃતિક ખેતી લોકોને કેન્સર, ડાયાબિટીસ અને બીપીથી મુક્ત બનાવશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહિલા પશુપાલકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરતા કહ્યું કે મહિલા પશુપાલકોએ જીવામૃત નાખીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી જોઈએ. પહેલા વર્ષે નફો થોડો ઓછો થશે, પણ બીજા અને ત્રીજા વર્ષે સરભર થઈ જશે.